आप જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ પ્રોગ્રામ થયો એના સાથે વિશેષ છે આજે ટ્રાફિક ઇસ્ટ જે ઝોન છે એમાં જે ડીઆરબી જવાનો નક્કી કરી રહ્યા છે એમનું પૂર્વની અંદર ટ્રાફિક ફ્યુચરોની રીતે ચાલી શકે શું કરી શકે એ બાબતનું બ્રીફિંગ સેશન રાખવામાં આવેલ સાથે સાથે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા જે છે એમના દ્વારા જે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ડીએલઆઈ જેમાં હવે ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા હોલ્ડર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે એવા તમામ ડીઆરબીને લાભ મળે એ બાબતે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા અવેરનેસ કરવામાં આવેલ અને આગામી સમયમાં તમામ પોલીસ સ્ટેશનમાં રહી અને એમાંથી જે પણ ઈચ્છુક લોકો છે એમનું જે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ છે એ ખોલાવવા બાબતની ચર્ચા થઈ છે અને ડીઆરબી તરફથી પણ જે ટ્રાફિક સુચારું ચાલુ કઈ રીતે ચલાવી શકો એ બાબતના સૂચનો લઈ અને આગળ નિર્ણય કરીશું. છેલ્લા લગભગ આપણે દિવાળી પહેલાં મળ્યા હતા અને એ વખતે મેં ઘણી બધી સૂચનાઓ આપી હતી અને વેરી પ્રાઉડ ઓફ ધ ફેક્ટ કે એમાંથી ઘણી બધી સૂચનાઓ તમે લોકોએ પાલન પણ કર્યું છે અને તમે લોકોએ પણ રોડ પર વિઝિબલ ચેન્જ જોયો હશે કે હવે ઘણું બધું ટ્રાફિક જે છે એ સ્મૂથ ચાલી રહ્યું છે, લોકો સિગ્નલ ફોલો કરી રહ્યા છે અને તમે લોકોએ એ સિગ્નલ ફોલો કરતા અથવા કરવાની આદત પણ એમને પાડી છે, રાઈટ? એટલે એ બાબતે આપણે ગર્વ રહી શકીએ કે પૂર્વ અમદાવાદમાં જ્યાં પહેલાં સિગ્નલનું અસ્તિત્વ હતું પણ કોઈને ખબર નહોતી, એ લોકો હવે સિગ્નલો ફોલો કરવા લાગ્યા છે. આ સિગ્નલો ચાલુ કરવા પાછળનું મેઇન રીઝન એટલું જ છે કે આપણે જે 8 કલાક ઊભા રહીને મજૂરી કરવી પડે છે એ મજૂરી આપણે ઓછામાં ઓછી કરી શકીએ, રાઈટ? અને એટલા માટે આ સિગ્નલ જે છે ચાલુ કરવામાં આવે છે. પણ હજુ પણ જોઉં છું તો આપણે જ્યારે રોડ પર ઊભા હોઈએ છીએ ત્યારે લેક ઓફ ઇન્ટરેસ્ટના કારણે અથવા તો લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગના કારણે આપણે હજુ પણ એ સેમ મહેનત કે મજૂરી જે પહેલા કરતા હતા એ હજુ પણ કરવાનું ચાલુ રાખ્યું છે સિગ્નલ ચાલુ થયા હોવા છતાં. પ્રોબ્લેમ શું થાય છે કે 4 રસ્તા છે ત્યાં સિગ્નલ ચાલુ છે, 2 કે 3 ટીઆરબી છે, ગાડીઓની સાથે ટીઆરબી ફર્યા રાખે છે. યસ ઓર નો? આમથી આમ ને બીઆરડીએસ માંથી પેલી બાજુ પછી સર્વિસ રોડ પર રજૂરથી આ બાજુ તમારે એટલું બધું નથી કરવાનું. તમારે એટલું જ જોવાનું છે કે તમારો ટ્રાફિક જે છે એ કયા 4 કે 3 રોડ પરથી આવી રહ્યો છે, રાઈટ? કાં તો 2 મેઇન રોડ હશે, સાઈડના 2 સર્વિસ રોડ હશે અથવા તો સાઈડના 2 કનેક્ટિંગ રોડ હશે. તમારે જે ઇનકમિંગ ટ્રાફિક છે એના પર જ ફોકસ કરવાનું છે, આઉટગોઈંગ ટ્રાફિક પર ફોકસ નથી કરવાનું. કે માણસ ક્યાં જઈ રહ્યો છે એનાથી આપણને ફરક નથી પડતો, આપણને ફરક પડે છે માણસ ક્યાંથી આવી રહ્યો છે. તો અગર તમે 3 કે 4 જણ છો તો તમારે મેક શ્યોર કરવાનું કે એ ગાડીઓ જે છે એ જે તે રોડની સ્ટોપ લાઈન પર જ ઊભી રહે. પ્રોબ્લેમ શું થાય છે? ટીઆરબી ત્યાં ઊભા છે, ગાડીઓ ચાલુ છે, ટીઆરબી રેડ લાઈટ થી ગાડી રોકે પણ છે, પણ એ ક્યાં રોકે છે? બસ અડધા રોડ પર બહાર આવે પછી થાય છે એવું. એ બહાર આવેલી ગાડીઓ ત્યાં જમા થાય, એ જમા થાય એટલે શું થાય કે બીજી અને પાછળવાળી ગાડીઓ પણ હજુ આગળ આવીને બીજા રોડ પર ઊભી રહેવા લાગે અને હવે પેલો સામેવાળો ભાઈ ટ્રાફિક ખોલે તો એ જે ખુલ્લો ટ્રાફિક છે એ જશે ક્યાં? સમજાવે કે નહીં? એટલે આપણી પહેલી પ્રાયોરિટી એ છે કે આપણે જે ટ્રાફિકને રોકીએ છીએ એ બંધાયેલો હોવો જોઈએ. એનો મતલબ કે જ્યાં ડિવાઇડર પૂરો થાય છે એનથી આગળ એક ગાડી પણ ના આવી જોઈએ. એટલે મારી પોઝિશન ક્યાં હશે? એક્ઝેક્ટલી એ ડિવાઇડર જ્યાં પૂરો થાય છે એનાથી 5 ફૂટ કે 10 ફૂટ અંદર, જેથી કરીને એ ગાડીઓને હું ત્યાં રોકી લઉં.